બોટાદમાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ. બોટાદ જિલ્લામાં કોરોના મહામારી ફેલાતી અટકાવી શકાય તે આશયથી તંત્ર દ્વારા ઝુંબેશ સ્વરૂપે કોરોના ટેસ્ટિંગ હાથ ધરવામાં આવશે. બોટાદ જિલ્લામાં આજ દિન સુધી કુલ 133 વ્યક્તિઓ કોરોનાના રિપોર્ટ માટે સરતખત સીજી હોસ્પિટલ ખાતે દાખલ કરી સેમ્પલ લેવામાં આવેલા હતા, જે પૈકી 55 રિપોર્ટ નેગેટિવ આવેલ છે તથા 78 વ્યક્તિઓના રિપોર્ટ પેન્ડિંગ છે. બોટાદ જિલ્લામાં કુલ 265 વ્યક્તિને સરકારી ક્વોરન્ટાઇન રાખી શકાય તેવી વ્યવસ્થા છે, જેમાં હાલમાં અન્ય રાજ્યોથી અત્રેના જિલ્લામાં આવેલા તથા હોમ ક્વોરન્ટાઇનનો ભંગ કરેલ હોય તેવા 40 વ્યક્તિઓને રાખવામાં આવેલ છે. બોટાદ જિલ્લામાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં વધુમાં વધુ લોકોનું ટેસ્ટિંગ થાય તથા સમયસર નિદાન થવાથી આ રોગને ફેલાતો અટકાવી શકાય તે આશયથી તંત્ર દ્વારા ઝુંબેશ સ્વરૂપે કોરોના ટેસ્ટિંગ હાથ ધરાયું છે. બોટાદ જિલ્લામાં જાહેરનામાનો ભંગ બદલ કુલ 967 લોકો જેલ હવાલે કરાયા છે. છેલ્લા 24 કલાકમાં 53 લોકોને જેલ હવાલે કરાયા છે. બોટાદ જિલ્લામાં બીપીએલ કાર્ડ ધરાવતા કુટુંબને વિનામૂલ્યે અનાજ વિતરણ શરૂ કરાયું છે. બોટાદ જિલ્લામાં કુલ 59,482 પરિવારોને મફત જથ્થો મળશે. કુટુંબ દીઠ 10 કિલોગ્રામ ઘઉં, 3 કિલોગ્રામ ચોખા, 1 કિલોગ્રામ ચણા દાળ અથવા તો ચણા, 1 કિલોગ્રામ ખાંડ આપવામાં આવશે. તારીખ 17-4 સુધી તબક્કાવાર અનાજ વિતરણ કરવામાં આવશે. બોટાદના 273 નાગરિકોએ લેટ્સ ગીવ અપ કેમ્પેઇન હેઠળ પોતાનો લાભ જતો કર્યો હતો. લોકો દ્વારા સ્વેચ્છાએ ગીવ અપ કરેલ રાશનનો અન્ય જરૂરિયાતમંદ પરિવારોને તંત્ર દ્વારા પહોંચાડાશે. અત્રેના જિલ્લામાં કંટ્રોલ રૂમમાં આજ દિવસ સુધીમાં કુલ 694 ફરિયાદ રજૂઆત મળેલ, જે તમામનો નિકાલ કરવામાં આવશે. બોટાદ જિલ્લાના વિવિધ શેલ્ટર હાઉસમાં 380 લોકોને આશ્રય અપાયો છે. 183 શ્રમિકોના બેંક ખાતા ખોલવામાં આવ્યા હતા. રિપોર્ટ બાય ઉમેશ કોરહવા.